હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજા? ચાલો, આજે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ આંબલિયા વિષય પર. એવરીવેર ઇઝ બાયોલોજી. મિત્રો, ગયા ચેપ્ટરની અંદર લાસ્ટમાં આપણે પ્રકરણ નંબર 10ની શરૂઆત કરી હતી, અને જેમાં પ્રસ્તાવના સહિત પહેલો ટોપિક આપણે પૂરો કર્યો હતો ઘરગથ્થુ ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. આજનો આપણો જે લેક્ચર છે એમનો મેઇન ટોપિક છે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. બાળકો, આપણે 10મા ચેપ્ટરની અંદર એકમાત્ર એ જ ચર્ચા કરવાની છે કે કેવી રીતે આવા માઇક્રોબ્સ જે છે સૂક્ષ્મજીવો એ આપણા માટે આજના સમયમાં સૌથી વધુ માનવ કલ્યાણ માટે કાર્યરત છે. રાઈટ, તો શરૂ કરીએ છીએ આજનો ટોપિક ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. પહેલો મુદ્દો, જ્યારે વાત ઔદ્યોગિક ઉત્પાદનની આવે તો ઉદ્યોગોમાં એવા કઈ ચીજ વસ્તુના ઉત્પાદન થાય છે જેમાં સૂક્ષ્મજીવો સૌથી વધુ મહત્વના છે? તો કે અલગ અલગ પીવાતા પીણાઓ, આપણે જે કઈ ડ્રિંક્સ પીએ છીએ એ, અને જોવા મળતા પ્રતિજૈવિક દ્રવ્યો. બાળકો, આજના લેક્ચરમાં આપણે આ બંને ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. પહેલું પીણાઓ અને બીજું પ્રતિજૈવિક દ્રવ્ય. હવે ગયા લેક્ચરમાં આપણે નાનું ઉદાહરણ લીધું હતું વિટામિન B12 ધરાવતું દહીંનું, કે ભાઈ દૂધમાંથી દહીંનું રૂપાંતરણ ખાલી જગ્યા એટલે કે કોણ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા થાય છે. એ તો નાના પાયાનું માત્ર ઘરે ઉત્પાદન કરવું હોય તો, પણ ઉદ્યોગોમાં એટલું નાનું નાનું ઉત્પાદન તો હશે નહીં. ખૂબ મોટા પાયે ઉત્પાદન થતું હોય તો ખાસ ધ્યાન રાખજો, ઉદ્યોગોમાં જે ઔદ્યોગિક ક્ષેત્રે ત્યાં તો મોટા વાસણો હોય, બરાબર, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવોને મોટા પ્રકારના વાસણોમાં સૂક્ષ્મ જીવોને ઉછેરાય છે. તમારી બુકમાં કાયદેસર મોટી મશીનરીઓ આપેલી હોય એવું ચિત્ર છે, ઉછેરાય છે. આવા વાસણોને આપણે ક્યાં નામથી ઓળખશું? આથવણ કારકો અથવા ફરમેન્ટર્સ તરીકે ઓળખાય છે. આથવણની ક્રિયાને ફરમેન્ટેશન કહે છે, અને આથવણ કારકો એટલે ફરમેન્ટર્સ. નાના એવા વાસણોમાં નહીં, પણ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ મોટા વાસણોમાં સૂક્ષ્મ જીવોને ઉછેરાય એની ચર્ચા. એને આથવણ કારક મતલબ આથો જે વાસણમાં લાવવામાં આવે એને કહેવાય, ધેટ મીન્સ ફરમેન્ટર્સ. હવે અહીંયા આપણે અમુક વસ્તુના નામ લખવાના છીએ. એ વસ્તુ બધી બ્રાન્ડેડ વસ્તુ છે, બરાબર. એવી ચીજ વસ્તુને આપણે જિંદગીમાં ઘર કરવા દેવી નહીં, રેડી, નકર ઘર થાય નહીં અને થયું હોય તો ભાંગી જાય. આપણે પહેલું જોઈએ છીએ આથવણ યુક્ત પીણા. આથવણ યુક્ત પીણા, બરાબર. અહીંયા આપણે બે મુદ્દા જોયા, પીણા અને પ્રતિજૈવિક દ્રવ્ય. પ્રતિજૈવિક એટલે એન્ટીબાયોટિક. ઓકે, તો આપણે વાત આગળ વધારીએ છીએ અલગ અલગ પીણાની ચર્ચા. બાળકો, વાઇન, વિસ્કી, બ્રાન્ડી. બ્રાન્ડી છો, ગાંડી ગાંડી કરતા નહીં, કે ગાંડી ઉત્પાદન આથવણ થી થાય, ના ના. વાઇન, વિસ્કી, બ્રાન્ડી, રમ, આવા પીણાઓ જેવા પીણાઓ યીસ્ટની મદદથી ઉત્પાદિત કરાય છે. મોટા ભાગની ફૂગ છે ઈ બહુકોષીય હોય
परंतु यीस्ट छे ए एक कोशीय फूग छे, बराबर। यीस्ट केवी छे? एक कोशीय फूग। छता पण तमारे फूग विषे वधु जाणवू होय तो मारी यूट्यूब चेनल मां मैं फूग विषे नो वीडियो अपलोड करेलो छे, बराबर। एमां तमारे डिटेल मां जाणी लेवू। तो पहेलो मुद्दो, आ बधी वस्तु यीस्ट नी मदद थी आथमण करीने मेळवाय छे। बीजू आपणे જોઈએ છીએ તે બ્રેડ, એ બ્રેડ બનાવવા માટે પણ સેકેરોમાઇસિસ સેરીવિસી, ખાસ નામ યાદ રાખજો બાળકો, સેકેરોમાઇસિસ સેરીવિસી ફૂગ ઉપયોગી છે। દસમા પાઠમાં તમારે એક્ઝામ્પલ્સ બહુ આવશે અને સૌથી વધુ મહત્વના છે। દરેકે દરેક એક્ઝામ્પલ્સને બે બે ત્રણ ત્રણ કે પાંચ પાંચ વખત લખી નાખવા, જેથી કરીને તમને ક્યારેય ભૂલાય નહીં, બરાબર। એવી જ રીતે બાળકો, અમુક પ્રકારના ધાન્ય પાક કે ફળનો રસ હોય, બરાબર, તેમાંથી ઇથેનોલ એટલે કે C2H5OH ઉત્પન્ન કરી શકાય છે અથવા ઉત્પન્ન થાય છે। એની પાછળનું કારણ, જે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે, અથવા બ્રેવર્સ યીસ્ટ નામની ફૂગ જે છે એકકોષીય, એની મદદથી આપણે ઇથેનોલ એટલે આલ્કોહોલ બનાવી શકીએ છીએ, બરાબર। ઓકે, આ વાત થઈ અલગ 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 પીણાઓની। હજી પીણાની વાત આપણે કરવાની જ છે। હવે પીણાઓના મેઇન મુદ્દા આવે છે, એટલું ભણ્યા એમાંથી એકમાત્ર ટોપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, સેકેરોમાઇસિસ સેરીવિસી અને બીજું બ્રેવર્સ યીસ્ટ, બરાબર મિત્રો। બીજો મુદ્દો જોઈએ તો ખાસ જોજો, આથવણની ક્રિયા માટે જે વપરાતો કાચો માલ છે, મતલબ એક કેમાંથી આથવણ કરીને બનાવવામાં આવે છે, એ કાચા માલના પ્રકાર અને કઈ પ્રક્રિયા કરવામાં આવે, એ પ્રક્રિયામાંના પ્રકાર પર ને આધારે બે પ્રકારના આલ્કોહોલિક પીણા બને છે। ઓકે, આથવણની ક્રિયા જે પીણાઓ માટે કરવામાં આવે, ઈ પીણામાં કેવો કાચો માલ લઈ આવવામાં આવે અને કેના પર કેવી પ્રક્રિયા કરવામાં આવે, મતલબ કાચો માલ અને પ્રક્રિયાનો પ્રકાર, એના ઉપર આલ્કોહોલિક પીણાનો આધાર છે। મતલબ આલ્કોહોલિક પીણા કેવા બનશે, બરાબર, એનો આધાર કાચા માલ અને પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે એના આધારે। પહેલું, ખાસ કરીને અમુક વસ્તુ છે એ નિસ્યંદન વગર મેળવાય છે। નિસ્યંદન એટલે હવે તમે જાણતા હશો, કેમિસ્ટ્રીમાં આવી ગયું છે, બરાબર। ખાસ કરીને વાઇન અને બિયર જેવા આલ્કોહોલિક પીણા નિસ્યંદન વગર મેળવાય છે, જ્યારે નિસ્યંદન કરીને કેવા કેવા પીણા મેળવાય આલ્કોહોલિક, તો વિસ્કી, બ્રાન્ડી અને રમ એ નિસ્યંદન દ્વારા મેળવાય છે। તમારા માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આ થયું, તમને પૂછશે એમસીક્યુમાં કે નિસ્યંદન દ્વારા કયો
આલ્કોહોલિક પીણા મળતા નથી. નિસ્યંદન દ્વારા કયા આલ્કોહોલિક પીણા મળતા નથી? એ વિસ્કી, બી બ્રાન્ડી, સી રમ, ડી બીયર. બરાબર. અથવા પ્રશ્ન એમસીક્યુ માં એમ પૂછી શકે કે અલગ પડતું શોધી કાઢો, વિસ્કી, વાઇન, બ્રાન્ડી, રમ. તમને એમ થાય છે ચારેય નશાકારક પદાર્થ છે, આલ્કોહોલિક પીણા છે. પણ વિચારવાનું, વિસ્કી, બ્રાન્ડી અને રમ છે એ નિસ્યંદન દ્વારા મેળવાય છે, જ્યારે વાઇન અને બિયર છે એ નિસ્યંદન વગર મેળવાય છે. આ ભૂલવું નહીં. આ વાત થઈ પીણાની. હવે આપણે ચર્ચા કરવાની છે પ્રતિજૈવિક દ્રવ્યની. ખૂબ એટલે ખૂબ, મોસ્ટ આઈએમપી ટૂંકનો જ કહી શકીએ. બરાબર. 3 માર્કમાં પૂછાવા માટેની અતિશય મહત્વની ટૂંકનોંધ. એમાં પહેલું, પ્રતિજૈવિક દ્રવ્યો, જેને આપણે સામાન્ય રીતે કયા નામથી ઓળખીએ છીએ મિત્રો? એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક. બરાબર. મિત્રો, દુનિયામાં 20મી સદીની જો સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વપૂર્ણ શોધ થઈ હોય તો એ છે પ્રતિજૈવિક દ્રવ્યની. સૌથી મહત્વપૂર્ણ શોધ. શા માટે મહત્વપૂર્ણ શોધ કહેવાની? બરાબર. એના માટેના એક બે મુદ્દા આપણે લખીએ તો, પહેલો મુદ્દો, 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ. અને એ પણ કેના માટે? ખાસ કરીને માનવ કલ્યાણ માટે. માનવના કલ્યાણ માટે સૌથી વધુ મહત્વપૂર્ણ શોધ એટલે કઈ? એન્ટીબાયોટિક. મિત્રો, આપણે એનો શબ્દ જોઈએ તો એન્ટી શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે ના, વિરુદ્ધ. અને બાયોટિકમાં જે બાયો અર્થ છે એનો અર્થ થાય છે જીવન. બરાબર. અને સમગ્ર વાક્યનો એન્ટીબાયોટિક, જે આખાનો શબ્દ સમન્વય કરીએ, ભેગું કરીને જોઈએ તો જીવન વિરુદ્ધ એવો અર્થ થાય છે. જીવન વિરુદ્ધ એટલે શું? તમને અને મને એન્ટીબાયોટિક દવા આપે તો શું એ આવી દવા આપણા જીવન વિરુદ્ધ કામ કરે? નહીં. 8મા પાઠમાં આપણે ભણ્યા રોગકારક સજીવ તરીકે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ. આવા 5માંના કોઈ ઘટક તમારા કે મારા શરીરમાં એન્ટર થાય અને એના વિરોધી આપણને એન્ટીબાયોટિક દવા આપવામાં આવે તો એ એવા સજીવો ના જીવન વિરુદ્ધ કામ કરે, એવા સજીવોને મારી નાખે જે રોગ પેદા કરે છે અથવા એની વૃદ્ધિને અટકાવે છે, જેથી કરીને માનવનું કલ્યાણ થાય અને જીવન બચાવી શકાય. કદાચ લગભગ વાત કરીએ તો કરોડો અબજો વ્યક્તિઓની જિંદગી એન્ટીબાયોટિક થી બચેલી છે. એટલે માણસના જીવન વિરુદ્ધ કામ કરતી નથી, માણસના જીવન માટે ફાયદારૂપ, પણ રોગકારક સજીવો જે છે એનો, એના જીવન વિરુદ્ધ કામ કરે છે. બરાબર. આવા પ્રતિજૈવિક દ્રવ્યો એ ચોક્કસ પ્રકારના રસાયણો જ છે, બીજું કઈ છે નહીં, જે સૂક્ષ્મજીવો દ્વારા નિર્માણ પામે છે. આવી એન્ટીબાયોટિક બનાવી હોય તો તેનું નિર્માણ પણ કોના દ્વારા થાય છે? સૂક્ષ્મજીવો દ્વારા. અને ખાસ કરીને આમાં તમારી બુકમાં નથી પણ હું લખું હોય તો લખી શકું, ઈ કોલાઈ બેક્ટેરિયા.
સૌથી વધુ ઉપયોગી છે. આના સિવાય પણ ઘણા બેક્ટેરિયા વાયરસ ખૂબ જરૂરી છે આપણા માટે, બરાબર. 11માં પાઠની અંદર આપણે આની ચર્ચા કરશું, 11-12 પાઠની અંદર, બરાબર. તે શું કરે છે આપણા શરીરમાં જઈને? તો કે સજીવ જીવન વિરુદ્ધ કામ કરે છે, મનુષ્યની વિરુદ્ધ નહીં, બરાબર. જે રોગકારક છે, જેને આપણે 8માં પાઠમાં પેથોજન્સ કીધેલું છે, બરાબર, એના વિરુદ્ધ કા એનો નાશ કરે છે શરીરમાં જઈને, અને કા પછી એની વૃદ્ધિ છે એને મંદ પાડે છે અથવા અટકાવે છે, જેથી કોઈ પણ રોગ આપણા શરીરમાંથી વહેલી તકે દૂર થાય અને મનુષ્ય છે એના શરીરને લાંબી એવી ક્ષમતા બક્ષે છે. આ વાત થઈ ખાલી એન્ટીબાયોટિકની પ્રસ્તાવનાની. હવે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, એન્ટીબાયોટિક કઈ રીતે શોધવામાં આવી. ખાસ કરીને તો વિશ્વમાં સૌ પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક કઈ છે? પેનિસિલિન છે, બરાબર. અને તેની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. ખાસ યાદ રાખજો, વિશ્વમાં પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક પેનિસિલિન અને તેની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. જો કે તમે 11th માં હતા ત્યારે બીજા ચેપ્ટરમાં મેં લખાવેલ હતું, બરાબર. પણ એની શોધ અનાયાસે થઈ હતી. અનાયાસે એટલે શું? એને પેનિસિલિન ની શોધ કરવી નહોતી અને થઈ ગઈ. કઈ રીતે થઈ એની ચર્ચા કરીએ, બરાબર. તેઓ એક દિવસ સ્ટેફાઇલોકોકાઇ નામના બેક્ટેરિયા પર સંશોધન કરી રહ્યા હતા, બરાબર. સ્ટેફાઇલોકોકાઇ નામના બેક્ટેરિયા પર સંશોધન કરી રહ્યા હતા. માની લે કે આ એક બેક્ટેરિયા ઉછેરવાની પેટ્રીડીશ છે, બરાબર. આવી બે પેટ્રીડીશ, બંને પેટ્રીડીશમાં સ્ટેફાઇલોકોકાઇ બેક્ટેરિયાઓ છે એ હાજર હતા. હવે સંશોધન દરમિયાન એણે જોયું કે બંને બેક્ટેરિયાઓનો સંપૂર્ણ વિકાસ ઝડપથી થાય એ માટે એણે મીડિયમ કલ્ચર એટલે કે ઉછેર કરવા માટે સંવર્ધન માધ્યમ પણ રાખેલું હતું. આની અંદર પણ સંવર્ધન માધ્યમ હતું જેનાથી બેક્ટેરિયા ઉછરી શકે. પણ ભાઈ, એ પોતે સાયન્ટિસ્ટ હતા એટલે એનું મગજ રામ જાણે ક્યાં પહોંચી ગયું હશે. એમાં એની ભૂલ કઈ થઈ ખબર છે? એક પ્લેટ હતી, ઈ પ્લેટ ને એણે પાણી વડે ધોઈ નાખી, બરાબર. અને બીજી પ્લેટ છે એને ધોવાનું પોતે ભૂલી ગયા. જે પ્લેટ ને પાણી વડે ધોઈ નાખી, રાઈટ, એમાં થોડો સમય પછી એને કાંઈ પણ જોવા મળ્યું નહીં. પણ જે બીજી પ્લેટ હતી જેને ધોવાનું ભૂલી ગયા, ઈ પ્લેટમાં થોડો સમય પછી એણે જોયું તો ત્યાં પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ એટલે કે યીસ્ટ ઉગી નીકળી હતી, બરાબર. પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ ત્યાં ઉગી નીકળી હતી. અને મોલ્ડ ઉગી નીકળી બાળકો
એના લીધે એને માઇક્રોસ્કોપમાં જોયું તો ત્યાં બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી ગઈ હતી. હવે આના ઉપરથી એને હું વિચાર્યો, જેમ પેલું સફરજન ઝાડ પરથી નીચે પડ્યું અને દોડીને એને લઈને ખાવાની જગ્યાએ ન્યૂટનના મગજમાં ગ્રેવિટી ઉત્પન્ન થઈ ગઈ, એમ સ્ટેફાઇડોકોકાઈ બેક્ટેરિયા પર સંશોધન કરનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગને વિચાર આવ્યો કે ભાઈ મેં જે પ્લેટને સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયાનો ઉછેર કરવા માટે રાખેલી હતી એને ધોવાનું ભૂલી ગયો. થોડા સમય પછી ત્યાં મોલ્ડ ઉત્પન્ન થઈ, જેનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. ખાસ યાદ રાખજો, ફૂગનું નામ શું હતું? પેનિસિલિયમ નોટેટમ. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ ઉત્પન્ન થઈ, જેના કારણે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી ગઈ. સીધો વિચાર આવ્યો કે પેનિસિલિયમ નોટેટમ માંથી સ્ત્રવિત કોઈ એવું રસાયણ થયું હશે જેના કારણે આવા સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી ગઈ. બરાબર, તો કુદરતમાં આવા ઘણા બધા રસાયણો હશે જે એક કરતા ઘણા બધા બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવતા હશે. સીધો વિચાર આવ્યો, મલેરિયાની પ્રજીવની વૃદ્ધિને અટકાવવા માટે, ટાઇફોઇડની વૃદ્ધિને અટકાવવા માટે, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાને અટકાવવા માટે, અને પછી પેનિસિલિયમ નોટેટમ થી લઈ અને ઘણી બધી એન્ટીબાયોટિકની શોધ થઈ. બરાબર, આમ મોલ્ડ દ્વારા ઉત્પન્ન થયેલા રસાયણને લીધે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી ગઈ તેવું તેને જાણવા મળ્યું. વન મોર પોઈન્ટ, ત્યારબાદ પેનિસિલિન, જે પહેલી શોધાયેલી એન્ટીબાયોટિક હતી, એવું નામ અપાયું. બરાબર, ત્યાં સુધી કઈ નામ અપાયું હતું નહીં. કારણ, પેનિસિલિયમ શા માટે નામ અપાયું? કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ એટલે કે ફૂગમાંથી સર્જાયું હતું. પેનિસિલિયમની શોધ કઈ ફૂગમાંથી થઈ? પેનિસિલિયમ નોટેટમ. બરાબર, બીજો મુદ્દો ખાસ યાદ રાખજો, શોધ પેનિસિલિનની કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. પણ નામ કોણે આપ્યું? પેનિસિલિન એવું નામ આપ્યું સોલમેન વોક્સમેન નામના વૈજ્ઞાનિકે. પહેલી એન્ટીબાયોટિકની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. પણ નામ આપનાર કે શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા સોલમેન વોક્સમેન, જે તમારા માટે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે આપણે એમાં એડ કરી શકીએ. અને પછી તો આની અસર સૌથી ઝડપથી થઈ. બાળકો, 1945 માં હાર્વર્ડ ફ્લોરેન અને ચેન, બરાબર, આ ત્રણેયને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો. બરાબર, આના ઉપર ઘણી બધી શોધ કરવા માટે. અને આનો સૌથી વધુ ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધ જે ચાલ્યું હતું ક્યાં સુધી? તો કે 1939 થી 1945. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે અમેરિકન સૈનિકો હતા, કેવા? ઘાયલ અમેરિકન સૈનિકો, વિશ્વયુદ્ધમાં ઘવાયેલા, એની તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સૌથી વધુ એન્ટીબાયોટિકનો ઉપયોગ એ સમયે કરવામાં આવ્યો. બરાબર, આ મુદ્દાઓ છે, એને ખાસ તમારી બુકમાં નોટ કરી લેવા. એના સિવાયના તો કે પછી તો જાણે 20મી સદીના અંત ભાગમાં અને 21મી સદીની શરૂઆતથી ખૂબ ઝડપી એવી શોધ થવા માંડી કે જો મોલ્ડમાં
સ્ટેફાઇલોકો કઈ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટેની ક્ષમતા હોય એને રસાયણમાં, તો એવા કયા કયા તત્વો છે જેની શોધ કરો, રસાયણોની શોધ કરો કે જેના લીધે આ બીજા જે રોગકારક સજીવો છે એની વૃદ્ધિ આપણે અટકાવી શકીએ. પછી તો ઘણા બધા રોગ અને ઘણી બધી એન્ટીબાયોટિકની શોધ થઈ, જેમ કે પ્લેગ રોગ માટે, કાળી ખાંસી માટે, ઉટાટીયું માટે, બરાબર, આવા રોગ ઘણા બધા છે, ડિફ્થેરિયા રોગ માટે, રક્તપિત માટે, અને આ તેમજ આનાથી પણ ભયાનક રોગો જે હતા એના કારણે લાખો માણસો એ મૃત્યુ પામ્યા છે, બરાબર. પરંતુ એન્ટીબાયોટિકની શોધ થઈ એટલે તરતો તરત જ આવા માણસોનો મૃત્યુ દર ઘટ્યો અને સીધી જ તાત્કાલિક રિકવરી કે સારવાર માટે એન્ટીબાયોટિક જરૂરી તૈયાર થવા માંડી, બરાબર. આ મુદ્દો અને નેક્સ્ટ પોઈન્ટ લાસ્ટમાં આપણે જોઈએ છીએ. અને મેડિકલ સુવિધામાં એન્ટીબાયોટિકની મદદથી શું આવ્યો, સુધારો આવ્યો, બરાબર. તો એ મુદ્દો અને એની સાથે સાથે ખાસ એન્ટીબાયોટિક એવો શબ્દ ફરી પાછું સોલમેન વોક્સમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો. કોણે આપ્યો? સોલમેન વોક્સમેન. હું તો એક જ વાક્ય લખી શકું કે એન્ટીબાયોટિક વગરનું આજનું વિશ્વ અકલ્પનીય છે, જેની તમે ને હું કોઈ પણ કલ્પના ન કરી શકીએ, કારણ કે એન્ટીબાયોટિક આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે, રાઈટ. તો હવે પછી આજનો લેક્ચર અહીંયા સુધી. હવે પછી નવા લેક્ચરમાં આપણે આગળ નવા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરી આગળ વધશું, બરાબર. તો તરત તરત જ આપણી ચેનલને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઇબ કરીએ. જય હિન્દ, જય ભારત.